વંદે ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર પ્રકરણ નંબર બે સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરીશું પુષ્પ પુષ્પથી આપણે બધા જ પરિચિત છીએ કે પુષ્પ પુષ્પને જોતાં જ આપણને એક અલગ જ પ્રકારની ખુશીનો અનુભવ થતો હોય છે પુષ્પની માદક એવી સુગંધ એનો રંગ અને પુષ્પ વનસ્પતિ માટે લિંગી પ્રજનન માટેનું એક અગત્યનું અંગ આપણે ગણી શકીએ તો લિંગી પ્રજનન કરવા માટે વનસ્પતિના પુષ્પો પુષ્પ વિન્યાસ અને પુષ્પના વિવિધ ભાગો ભેગા મળી અને એની નીપજ એટલે કે ફળ અને બીજનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે એટલે કે અંતિમ નીપજ ફળ અને બીજને મેળવવા માટે આપણે લિંગી પ્રજનન દ્વારા પુષ્પનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ તો આ પુષ્પ શું છે એના વિશે આપણે નાના ધોરણની અંદર થોડું શીખી ગયા છે એને આપણે થોડું રિવિઝ રિવાઇઝ કરીશું પુષ્પ પુષ્પ સામાન્ય રીતે સામાજિક ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે સૌંદર્યલક્ષી સુશોભન તરીકે એટલે કે આપણે સામાજિક કોઈ પણ પ્રસંગો હોય તો તેમાં ધાર્મિક એટલે કે મંદિરો મસ્જિદો વગેરે જેવા પ્રસંગોની અંદર એ સિવાય સાંસ્કૃતિક રીતે સૌંદર્ય માટે સુશોભન માટે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ લાગણીના પ્રતિક તરીકે એટલે કે કોઈ પણ એવી લાગણી હોય પ્રેમ વાલ હેત ખુશી વ્યથા શોક વગેરે પણ આપણે દ્વારા આપણી લાગણીઓને પ્રદર્શિત કરતા હોઈએ એટલે કે નાનાથી માંડીને મોટા સુધી દરેકના જીવન સાથે સંકળાયેલું એક અગત્યનું અંગ છે પરંતુ વનસ્પતિ માટે આ પુષ્પ શા માટે અગત્યનું છે તેના વિશે આપણે આની અંદર અભ્યાસ કરીશું તો આપણે સામાન્ય વ્યવહારમાં જે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ તેવા થોડાક પુષ્પો વિશે આપણે માહિતી મેળવી લઈએ ઘર બગીચાની અંદર ઉપયોગમાં લેવામાં આવતા સામાજિક તથા સાંસ્કૃતિક પ્રસંગે ઉપયોગી એવા થોડા પુષ્પો વિશે આપણે જોઈશું તો સૌ પ્રથમ ગુલાબ જેને આપણે ઇંગ્લિશની અંદર રોઝ તરીકે ઓળખીએ અને જેનું વૈજ્ઞાનિક નામ રોઝા ઇન્ડિકા છે ગલગોટા જેને આપણે મેરીગોલ્ડ તરીકે ઓળખીએ છીએ જેને સાયન્ટિફિક નેમ ટેગેટ્સ ઇરેક્ટા છે જાસૂદ જેને આપણે ચાઇના રોઝ તરીકે ઓળખીએ છીએ જેનું વૈજ્ઞાનિક નામ હિબિસ્કસ રોઝા સાયનેન્સીસ છે બારમાસી જેને આપણે ઇંગ્લિશમાં પેરીવિંકલ તરીકે ઓળખીએ છીએ જે કેથેરન્થસ રોઝિયસ એ એના વૈજ્ઞાનિક નામ તરીકે જાણીતું છે કમળ જેને આપણે લોટસ તરીકે ઓળખીએ છીએ જે વિવિધ રંગોના હોય છે જેનું વૈજ્ઞાનિક નામ નિલંબો ન્યૂસિફેરા છે ત્યારબાદ પારિજાત જે ખૂબ જ આકર્ષક એવી સુગંધ અને રંગ ધરાવે છે જેને આપણે ઇંગ્લિશમાં પણ પારિજાત તરીકે જ ઓળખીએ છીએ તેનું વૈજ્ઞાનિક નામ ડિક્ટેન્થસ આર્બોટ્રીટ છે ત્યારબાદ રાતરાણી જેને આપણે નાઇટ ક્વીન તરીકે ઓળખીએ જે રાત્રિમાં પોતાની સુગંધ ફેલાવે છે જેનું વૈજ્ઞાનિક નામ સાઇટ્રમ નોક્ટેરમ છે ત્યારબાદ મોગરો જેને આપણે જેસમિન તરીકે ઓળખીએ છીએ જેનું વૈજ્ઞાનિક નામ જાસ્મિનમ સેમ્બેક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ચંપો જેને આપણે ફ્રેગની પેની તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં અને જેનું વૈજ્ઞાનિક નામ પ્લુમેરિયા આલ્બા છે તો આ આ વિદ્યાર્થી મિત્રો એવા કેટલાક પુષ્પો છે જે આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગમાં લેતા આવ્યા છીએ તો આવા પુષ્પો વનસ્પતિને શા ઉપયોગી છે એના વિશે આપણે જોઈશું આ પુષ્પોનો જે અભ્યાસ કરવામાં આવે છે તે માટેની એક વિશિષ્ટ શાખા છે જેને આપણે ફ્લોરિકલ્ચર અથવા તો પુષ્પોદ્યાન વિદ્યા તરીકે ઓળખીએ છીએ જેની અંદર હોર્ટિકલ્ચરને લગતી એટલે કે ફૂલોની ખેતી ત્યારબાદ

આ બધી જ ચર્ચાઓ પુષ્પોધ્યાયન વિદ્યા નામની શાખા એટલે કે ફ્લોરિકલ્ચરની અંદર કરવામાં આવતી હોય છે જેની અંદર ફૂલોનો કઈ રીતે ઉછેર કરવો ફૂલોને કઈ રીતે વેચાણ કરવું જેવી અનેક માહિતીઓ આપણને આ શાખાઓમાંથી મળી રહેતી હોય છે આ એક લાક્ષણિક પુષ્પ છે લાક્ષણિક પુષ્પના વિવિધ ભાગો વિશે આપણે અભ્યાસ કરીશું તો લાક્ષણિક પુષ્પ આપણે જાણીએ પુષ્પ હોય તો એનો આ જે ભાગ છે એ પુષ્પીય દંડ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ એની ઉપર આ જે ગ્રીન કલરનો પોર્શન છે એને આપણે વજ્રપત્ર તરીકે ઓળખીએ છીએ વજ્રપત્રની ઉપર જે રંગબેરંગીબી ભાગ જોવા મળે એને આપણે દલપત્ર તરીકે ઓળખીશું અને એ સિવાય પુષ્પની અંદર જે ભાગ જોવામાં આવે એને આપણે પુકેસર તથા સ્ત્રી કેસર એવા નામથી ઓળખીએ છીએ જ્યારે આપણે પુષ્પની ચર્ચા કરતા હોઈએ તો પુષ્પની અંદર આપણે જાણીએ કે ચાર ભાગો અગત્યના છે જેની અંદર વજ્રચક્ર દલચક્ર પુકેસર ચક્ર તથા સ્ત્રી કેસર ચક્રનો સમાવેશ કરવામાં આવતો હોય છે તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું વજ્રપત્રો વિશે તો વજ્રપત્રો વજ્રપત્રો સામાન્ય રીતે પર્ણ જેવા હોય છે પર્ણ જેવો લીલો રંગ ધરાવે છે અને એનું કાર્ય પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે એનું રક્ષણ કરવાનું કાર્ય તે કરે છે ત્યારબાદ આપણે ચર્ચા કરીશું રંગબેરંગી ભાગ જેને આપણે સામાન્ય રીતે પુષ્પની પાખડીઓ તરીકે પણ ઓળખીએ છીએ જેને આપણે દલપત્ર તરીકે ઓળખીએ આ દલપત્રો ભેગા મળી અને દલ ચક્રનું નિર્માણ કરે છે તો આ દલપત્રોનું કાર્ય તો પરાગનયન માટે કીટકોને આકર્ષવું એ આ દલપત્રોનું કાર્ય છે વિશિષ્ટ આકાર વિશિષ્ટ રંગ અને વિશિષ્ટ સુગંધ તેઓ ધરાવે છે જેથી પુષ્પ તરફ કીટકો આકર્ષાય અને પરાગની ક્રિયા સરળતાથી થઈ શકે આ બંને ચક્રો એ પુષ્પના સહાયક ચક્રો છે કારણ કે તેઓ ફલનની ક્રિયામાં ભાગ નથી લેતા પરંતુ ફલનની ક્રિયા માટે ફક્ત મદદરૂપ થાય છે એ સિવાય અગત્યના ચક્રો વિશે જો આપણે ચર્ચા કરીએ તો અગત્યના બે ચક્રો છે એક છે કેસર ચક્ર અને બીજું છે સ્ત્રી કેસર ચક્ર તો અહીં જુઓ પૂ અંદર એ નર પ્રજનન અંગ તરીકે ઓળખાતો એક ભાગ છે જેમાં શરૂઆતનો ભાગ પોલો કોથળીમય હોય છે જેને આપણે પરાગાશય તરીકે ઓળખીએ છીએ અને ત્યારબાદ નીચે પાતળો દંડ જેવી એક રચના આપણે જોઈ શકીએ છીએ જેને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ આ પૂ છે જેનું જે જોડાણ સ્થાન છે તંતુ અને પરાગાશયનું એને આપણે યોજી તરીકે ઓળખીએ છીએ પૂ સંખ્યા પણ અલગ અલગ પુષ્પોની અંદર અલગ અલગ હોય છે એની લંબાઈ અલગ હોય છે એનું અહીંયા જે યોજી સાથે જોડાણ છે એ પણ અલગ અલગ પ્રકારે હોય છે આપણે આ પુષ્પ એ જાસૂદના પુષ્પની અંદર અભ્યાસ કરીએ જાસુદના પુષ્પની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં જાસૂદના પુષ્પમાં આ જે ભાગ છે એ વજ્રપત્રનો ભાગ છે ત્યારબાદ જે આ સફેદ રંગની પાંખડીઓ છે જેને આપણે દલપત્ર તરીકે ઓળખીએ જે એનું સહાયક ચક્ર છે એવું આપણે કહી શકીએ આ જે ભાગ છે એ એનો પુષ્પનો દંડ છે એટલે કે પુષ્પીય દંડ અને જેના ઉપર પુષ્પ બિરાજમાન છે એને પુષ્પાસન તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ આપણે ચર્ચા કરીશું એના પુ કેસરો વિશે તો પુ કેસર આ જે પુકેસર છે એનો આગળનો ભાગ ફૂલેલો કોથળીમય છે એને આપણે પરાગાશય તરીકે ઓળખીએ છીએ અને ત્યારબાદ નીચે આ નાનો દંડ જેવો ભાગ છે એને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ તો આવા ઘણા બધા પૂકેસરો એક પુષ્પની અંદર ભેગા મળી અને આખા પુકેસર ચક્રનું નિર્માણ કરે છે આપણે આ પુષ્પની અંદર ઘણા બધા પુકેસરો ગુચ્છામાં અહીં ગોઠવાયેલા છે એવું આપણે જોઈ શકીએ છીએ હવે આપણે વાત કરીશું કેસર વિશે સ્ત્રી કેસર તમે અહીંયા જોઈ શકો છો પુષ્પની અંદર ભાગ એને આપણે પરાગ વાહિની તરીકે ઓળખીએ છીએ અને એનો આ શરૂઆતનો ભાગ ઉપરનો જેને આપણે પરાગાસન તરીકે ઓળખીએ છીએ એટલે કે અહીં પરાગ રજ આવે છે અને એનું સ્થાપન થાય છે અને ત્યારબાદ ફલનની ક્રિયાઓ આગળ વધતી હોય છે તો સામાન્ય રીતે આપણે પુષ્પનો અભ્યાસ કરીએ તો પુષ્પના અભ્યાસની અંદર આ પ્રમાણની રચના આપણે જોઈ શકીએ છીએ જેની અંદર વજ્રચક્ર દલચક્ર પુકેસર ચક્ર તથા સ્ત્રી કેસર ચક્રનો સમાવેશ કરવામાં આવતો હોય છે તો આ જાસૂદના પુષ્પની અંદર આપણે અભ્યાસ કર્યો આ રીતે આપણે કોઈપણ પુષ્પની અંદર આ ચારેય ચક્રનો અભ્યાસ કરી શકીએ છીએ

આખી જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર પુષ્પથી મળી અને પુષ્પ વિદ્યાર્થી મિત્રો પુષ્પથી માંડી અને ફળ અને બીજનું રૂપાંતરણ કઈ રીતે આખું નિર્માણ થાય છે એ આખી ક્રિયા આપણે આ પ્રકરણની અંદર ડિટેલની અંદર અભ્યાસ કરવાનો છે તો આપણે જોઈએ પુષ્પ તો પુષ્પાની અંદર આપણે ચર્ચા કરી તે પ્રમાણે આ એનું સ્ત્રીકેસર તથા આ એનું પુકેસર છે તો પૂ અંદર પૂ શરૂઆતનો ભાગ જેને આપણે પરાગાશય તરીકે ઓળખ્યું નીચેનો ભાગ જેને આપણે તંતુ તરીકે ઓળખીએ અને એ બંનેનું જોડાણ સ્થાન એટલે કે યોજી તો આ જે પરાગાશય છે તેની અંદરની રચના આપણે જોતાં એની અંદર બીજાણુ ધાનીની રચના આપણે અભ્યાસ કરીશું ત્યારબાદ બીજાણુ ધાની અંદર જે પરાગરજ આવે છે એ પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય છે અને એની રચના કેવી છે તે આપણે અભ્યાસ કરીશું ત્યારબાદ સ્ત્રી કેસરની અંદર જે આ નીચેનો બીજાશયનો ભાગ છે જેની અંદર અંડકોનું નિર્માણ થાય છે તે અંડક એટલે કે મહાબીજાણુ ધાની તો આ મહાબીજાણુ ધાનીની રચના કેવી છે એ કઈ રીતે નિર્માણ પામે છે તેના વિશે ચર્ચા કર્યા બાદ આ અંડકની અંદર આવેલ ભ્રૂણપૂટની રચના જોઈશું ભ્રૂણપુટની અંદર નીચે અહીં અંડકોષનું નિર્માણ થાય છે તો આ અંડકોષ વિશે જોઈશું અને ત્યારબાદ જે પરાગરજ છે તે જે નર પ્રજનન કોષ તરીકે વર્તશે જ્યારે અહીંયા અંડકોષ એ માદા પ્રજનન કોષ તરીકે વર્તે છે તો આ પ્રજનન કોષને માદા પ્રજનન કોષ સુધી પહોંચાડવા માટે જે ક્રિયા અગત્યની કરવી પડે એમ છે એને આપણે પરાગનયન તરીકે ઓળખીએ છીએ તો આ પરાગ ક્રિયા આપણે અહીં જોઈશું પરાગનયન એટલે શું એ સામાન્ય રીતે આપણે નાના ધોરણોની અંદર શીખી ચૂક્યા છીએ કે જ્યારે પુષ્પ જ્યારે પરાગિત થવાનું હોય એટલે કે પરિપક્વ પુષ્પ હોય તેનું પરાગાશય જ્યારે સ્ફોટન થાય અને એમાંથી પરાગરજ બધી મુક્ત થાય એ મુક્ત થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયા એટલે કે અહીંથી મુક્ત થયેલી પરાગરજને અહીં પહોંચવાની જે ક્રિયા છે એને આપણે પરાગનયન તરીકે ઓળખીએ છીએ અને આ પરાગનયનની ક્રિયા કરવા માટે અલગ અલગ વાહકોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે એમાં કેટલાક જૈવિક વાહકો તો કેટલાક અજૈવિક વાહકો પણ હોય છે જૈવિક જેની અંદર આપણે સજીવોનો એટલે કે પક્ષીઓ કીટકો પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે અને અજૈવિક એટલે કે પાણી અને પવન દ્વારા જે પરાગનયન થાય છે એના વિશે ચર્ચા કરીશું ત્યારબાદ પરાગનયનના જે વિવિધ પ્રકારો છે એના વિશે ચર્ચા કરીશું એટલે કે પરાગરજને આપણે સ્ત્રી કેસરના પરાગાસનની ઉપર સ્થાપિત થવાની ક્રિયા એટલે કે નયન આપણે જોયા બાદ પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધો વિશે જોઈશું કે કઈ રીતે પરાગરજની અંદર આવેલા નરજન્યુને આપણે ભ્રૂણપુટની અંદર આવેલા અંડકોષ સુધી પહોંચાડવામાં આવે છે તે ક્રિયા જોઈશું ત્યારબાદ ક્રિયા જોઈશું આપણે ફલનની એટલે કે બેવડું ફલન અહીં બે જગ્યાએ નરજન્યુઓ ફલન કરતા હોવાથી એને આપણે બેવડા ફલન તરીકે ઓળખીએ ત્યારબાદ જ્યાં નીચેની તરફ એટલે કે અંડકોષ સાથે નરજન્યુ જોડાય છે ત્યાં યુગ્મન જ બને છે અને આ યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે અને ભ્રૂણમાંથી બીજનું નિર્માણ થતું હોય છે અને આ જે આખું બીજાશય છે એ બીજાશયમાંથી આખા ફળનું નિર્માણ થાય અને જે મધ્ય ભાગે દ્વિકોષીય કોષ હતો ત્યાં ભ્રૂણકોષનું નિર્માણ થઈ જાય છે આમ પુષ્પના સર્જનથી માંડી અને ફળ તથા નિર્માણ કઈ રીતે થાય તેના વિશે આ સમગ્ર ચેપ્ટર અભ્યાસ કરીશું જેની અંદર વન બાય વન એટલે કે સૌ પ્રથમ આપણે પુકેસર તેની અંતસ્થ રચનાઓ લઘુ બીજાણુ ધાની અને પરાગ્રજ વિશે જોઈશું અને ત્યારબાદ સ્ત્રી બીજાશયની અંદર આવેલ રચનાઓ એટલે કે મહાબીજાણુ ધાની અંડક એની અંદર આવેલું ભ્રૂણપુટ એની રચનાઓનો અભ્યાસ આપણે કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો પુષ્પના વિવિધ ભાગો જેના વિશે આપણે જાસુદના પુષ્પની અંદર પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ પુષ્પની અંદર બે પ્રકારના ભાગો હોય એક વંધ્ય ભાગ અને બીજો ફળદ્રુપ ભાગ વંધ્ય ભાગ જેની અંદર આપણે વજ્રચક્ર અને દલચક્ર તરીકે ઓળખ્યા વજ્રચક્ર જે કલી અવસ્થાની અંદર પુષ્પનું રક્ષણ કરે છે જ્યારે દલચક્ર જે કીટકોને પુષ્પ તરફ આકર્ષવાનું કાર્ય કરે છે જેથી પરાગની ક્રિયા સરળતાથી થઈ શકે ત્યારબાદ આપણે વાત કરીશું ફળદ્રુપ ભાગો વિશે ફળદ્રુપ ભાગો બે છે એક છે પુ કેસર ચક્ર અને બીજું સ્ત્રી કેસર ચક્ર પુ કેસર ચક્ર એ નર પ્રજનન અંગ છે જેને બીજા શબ્દોની અંદર આપણે લઘુ બીજાણુ પર્ણ તરીકે પણ ઓળખીએ છીએ જેની રચનાની અંદર ઉપરનો ફૂલેલો કોથળીમય ભાગ જે ફળદ્રુપ છે પરાગ્રજ ધરાવે છે એને આપણે પરાગાશય પરાગ્રજને આશય આપનારું સ્થાન એટલે કે પરાગાશય તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ નીચે આવેલો વંધ્ય ભાગ જેને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ અને આ બંનેનું જે જોડાણ સ્થાન છે એને આપણે યોજી તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ બીજો ફળદ્રુપ ભાગ એટલે કે સ્ત્રી કેસર ચક્ર જે માદા પ્રજનન અંગ પુષ્પનું છે જેને આપણે મહાબીજાણું પર્ણ તરીકે ઓળખીએ છીએ અને આ મહાબીજાણુ પર્ણની રચના જો આપણે જોઈએ તો એની અંદર ઉપરની તરફનો જે ભાગ છે એને પરાગાસન કહીશું ત્યારબાદ નલિકામય પોલો ભાગ એને આપણે પરાગ વાહિની કહીશું અને નીચેનો ફૂલેલો ભાગ એને આપણે બીજાશય અથવા તો અંડાશય તરીકે ઓળખીએ છીએ જેની અંદરના જે ભાગ છે એની અંદર નાના નાના બીજ જેવી રચના એટલે કે નાના નાના અંડકો આવેલા હોય છે જે ભવિષ્યની અંદર બીજની અંદર પરિણમશે તો આવી કંઈક રચના પુષ્પની અંદર આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ આપણે ચર્ચા કરીશું કે ફલનની ઘટના ફલન કોને કહીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પુ કેસરની અંદર રહેલી પરાગ્રજની અંદર રહેલા નરજનીઓ સ્ત્રી કેસરના બીજાશયની અંદર રહેલ જે અંડકોષ છે ત્યાં સુધી પહોંચે અને બંને એકબીજા સાથે જોડાઈ જાય તો એ ક્રિયાને આપણે ફલન કહીશું તો ફલનની ક્રિયાઓ થાય એની પહેલાં કેટલીક ઘટનાઓ બનતી હોય છે જેને આપણે પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ તરીકે ઓળખીએ છીએ તો આ રચનાઓની અંદર શું જોવા મળે છે તો કે આ રચનાઓની અંદર પુષ્પનો સંપૂર્ણ વિકાસ થવો જરૂરી છે આ વિકાસ ક્યારે થશે જ્યારે પુષ્પની અંદર યોગ્ય અંતઃસ્ત્રાવો અને રચનાકીય ફેરફારોનું નિર્માણ થશે ત્યારે ત્યારબાદ આપણે એની અંદર જે પૂ કેસર છે એ જ્યારે પરિપક્વ થઈ જશે અને નર પ્રજનન અંગ તરીકે આપણે એને ઓળખીશું સ્ત્રી કેસર છે એને માદા પ્રજનન અંગ તરીકે ઓળખીશું આ બંને જ્યારે પરિપક્વ થશે ત્યાર બાદ જ ફલનની ઘટના શક્ય બને છે એટલે સૌપ્રથમ પુષ્પની કલિકાઓનો નિર્માણ થાય છે પુષ્પની કલિકાઓમાંથી પુષ્પ બની અને ભેગા મળી અને પુષ્પ વિન્યાસનું સર્જન થાય છે જેની અંદર વિવિધ પુષ્પો ભેગા મળી અને આખી રચનાનું નિર્માણ કરે છે જેની અંદર પૂકેસર તથા સ્ત્રીકેસર એટલે કે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગો નો વિકાસ થવો એ ખૂબ જ જરૂરી બની જાય છે આપણે રચના જોઈશું કે લાક્ષણિક કેવું હોય તો લાક્ષણિક ની અંદર આપણે ચર્ચા કરી તે પ્રમાણે ઉપરનો ફૂલેલો ભાગ એ પરાગાશય નીચેનો દંડ જેવો ભાગ એને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ આ જે ભાગ છે એ એકદમ લાંબો પાતળો અને દંડ જેવો છે જ્યારે ઉપરનો જે ભાગ છે એ પરાગાશય હવે આપણે વિસ્તૃતની અંદર એની માહિતી મેળવીએ તો એ બે ખંડની અંદર વહેંચાયેલો છે તેથી પરાગાશય દ્વિખંડી છે તેવું આપણે કહી શકીએ ત્યારબાદ આ જોડાણ સ્થાન એને આપણે યોજી તરીકે ઓળખીએ આ યોજીનું જોડાણ કેટલીક વાર આ પરાગાશયના અંતિમ છેડે હોય કેટલીક વાર મધ્યમાં હોય એમ અલગ અલગ રીતે પોતાનું જોડાણ સ્થાને ધરાવતું હોય છે ત્યારબાદ આ જેનો અંતિમ છેડો છે તંતુનો આ તંતુનો અંતિમ છેડો પુષ્પાસન અથવા તો દલપત્રની સાથે જોડાયેલો હોય છે આ જે પુકેસર છે એની સંખ્યા અને લંબાઈની અંદર આપણને વિવિધતા જોવા મળે છે જો આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે પુકેસરને રાખીએ અને અલગ અલગ પુષ્પના પૂકેસરોનો અભ્યાસ કરીએ તો અલગ અલગ આકાર અલગ અલગ જોડાણની અંદર વેરીએશન એટલે કે વિવિધતા આપણે જોઈ શકીએ છીએ આમ અલગ અલગ વનસ્પતિના પૂકેસરો અલગ અલગ હોય છે

દરેક ખંડ બે કોટરો ધરાવતા હોવાથી ટોટલ ચાર કોટર આપણે અહીં જોઈ શકીએ છીએ એની મધ્યમાં એક આયામ આયામ ખાંચ આવેલી હોય છે આ મદદથી આપણે એ ચાર ભાગોની અંદર વિભાજીત છે તેવું આપણે જોઈ શકીએ છીએ આ ચારે ચાર કોટરોની અંદર ખૂણાની અંદર એક ગોળાકાર રચના આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ જેને આપણે લઘુ બીજાણું ધાની તરીકે ઓળખીશું આ ગોળાકાર લઘુ બીજાણું ધાનીને આપણે બીજા શબ્દમાં પરાગ કોથળી તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે પરાગરજને સંગ્રહ કરે છે અને પરાગરજનું નિર્માણ પણ અહીં જ થાય છે તેથી એને પરાગ કોથળી અથવા તો લઘુ ધાની તરીકે ઓળખીશું અને એની અંદર જે નાની ગોળાકાર રચનાઓ આપણે જોઈ શકીએ છીએ એ પરાગરજ છે આપણે ઘણી વખત ગાર્ડનની અંદર ગયા હોય અને કોઈ પુષ્પને હાથમાં લઈએ તો એ પુષ્પને સ્પર્શતાની સાથે એની અંદર કે પાવડર જેવું દ્રવ્ય હોય તેવો આપણને અનુભૂતિ થતી હોય છે તો આ પાવડર બીજું કંઈ નહીં પરંતુ પુષ્પની જે પરાગ્રજ છે એ પરાગ્રજ હોય છે સામાન્ય રીતે ધતુરાના પુષ્પને અથવા તો જાસૂદના પુષ્પને આપણે સ્પર્શતા આવો અનુભવ કરી શકીએ છીએ તો આ પરાગ્રજની રચના વિશે આપણે માહિતી મેળવીશું લઘુ બીજાણું ધાની જે આપણે ચર્ચા કરી તે પ્રમાણે કે આ લઘુ બીજાણું ધાની એ પરાગાશયની અંદર આવેલી હોય છે આ પરાગાશયની બહારની સપાટી આપણે જોઈએ તો બહારની સપાટી એક ગોળાકાર હોય છે અને એની અંદર ચાર કોટરો અને ચારેય કોટરોની અંદર ચાર લઘુ બીજાણુ ધાનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે હવે આ લઘુ બીજાણુ ધાનીને આપણે ઝૂમ કરીને જોઈએ તો ઝૂમ કરીને જોતાં આપણને ખ્યાલ આવે છે કે એની આજુબાજુ પણ ઘણા બધા લેયર્સ છે પરાગાશયના આ બધા દિવાલો વિશે આપણે ચર્ચા કરીએ તો ટોટલ ચાર સ્તરો અહીં આપણે જોઈ શકીએ છીએ સૌપ્રથમ સ્તર એ અધિસ્તર છે જે સૌથી બહારની તરફ આવેલું છે બીજું સ્તર એ સ્ફોટી સ્તર અથવા તો તંતુમય સ્તર તરીકે ઓળખીશું ત્રીજું સ્તર એ મધ્ય સ્તર છે અને ચોથું સ્તર એને આપણે પોષક સ્તર તરીકે ઓળખીએ છીએ તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું અધિસ્તર વિશે કે અધિસ્તરના જે કોષો છે એ કોષો કેવા છે તો ફેલાયેલા તથા ખેંચાયેલા છે આ પ્રકારની રચના તેઓ ધરાવે છે દ્વિતીય સ્તર સ્ફોટી સ્તર તરીકે ઓળખશું જ્યારે પણ અંદર રહેલી પરાગ્રજનું નિર્માણ થઈ જશે અને પરાગ્રજ પરિપક્વ થશે ત્યારે આ પરાગસ એનું સ્ફોટન કરવા માટે આ સ્ફોટી સ્તર મદદરૂપ થતું હોય છે તેવું આ સ્ફોટી સ્તર જેને આપણે તંતુમય સ્તર અથવા તો એન્ડોથેસિયમ તરીકે પણ ઓળખીએ છીએ ત્યાર પછીના જે સ્તર છે એને આપણે મધ્ય સ્તર તરીકે ઓળખીએ છીએ આમ અધિસ્તર સ્ફોટિસ્તર તથા મધ્યસ્તર આ ત્રણેય સ્તરોનું કાર્ય અંદર રહેલી રજનું એટલે કે લઘુ બીજાણું રક્ષણ કરવાનું છે તથા સ્ફોટન કરવાનું અને સ્ફોટન દ્વારા પરાગ્રજને મુક્ત કરવી આ કાર્યો આ ત્રણ સ્તરો ભેગા મળી અને કરતા હોય છે ત્યારબાદ સૌથી અંદરનું સ્તર એટલે કે પોષક સ્તર વિશે આપણે ચર્ચા કરીશું તો પોષક સ્તર પોષક એટલે કે પોષણ આપનારું સ્તર પોષણની જરૂરિયાત અંદર ઉછરી રહેલી પરાગ્રજ એટલે કે લઘુ બીજાળોને હોય છે તો તેને પોષણ આપનારું સ્તર એટલે કે પોષક સ્તર આ પોષક સ્તરના કોષો વિશે જો આપણે ચર્ચા કરીએ તો પોષક સ્તરના કોષોની અંદર ઘટ્ટ કોષ રસ આવેલો હોય છે અને એની અંદર એકથી વધુ સંખ્યાની અંદર કોષ કેન્દ્રો તેઓ ધરાવે છે અને વધુ સંખ્યામાં કોષ કેન્દ્રો ધરાવે તેથી આપણે એને અંતઃ પ્લોયડી અથવા તો રંગસૂત્રોનું ગુણ નહીં થઈ રહ્યું છે તેવું આપણે જોઈ શકીએ છીએ આમ આ દિવાલના જે સ્તર છે તેમાં પોષક સ્તર એ ઘણા વિશિષ્ટ કાર્યો કરે છે જેમાં પહેલું કાર્ય ઉછરી રહેલી પરાગરજને પોષણ આપવું બીજું કાર્ય ઉત્સેચકો અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરવું વિશિષ્ટ પ્રોટીનનો સ્ત્રાવ કરવો આવા વિશિષ્ટ કાર્ય કરે છે તે સિવાય અંદર જે પરાગરજ છે એ પરાગરજની સંગતતા નક્કી કરવી આ બધા જ કાર્યો એ પોષક સ્તર દ્વારા થતા હોય છે આમ ટોટલ ચાર સ્તર આપણે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ જેમાં સૌ સ્તર એ અધિસ્તર દ્વિતીય સ્તર એ સ્ફોટી સ્તર તૃતીય સ્તર એ મધ્ય સ્તર તથા ચોથું સ્તર એ પોષક સ્તર તરીકે જરૂરી છે આ ચારેય સ્તર એ વિશિષ્ટ કાર્યો સાથે સંકળાયેલ છે આપણે ચર્ચા કરી તે મુજબ આ ત્રણ સ્તર એ રક્ષણ તથા સ્ફોટનનું કાર્ય કરે છે અને પરાગ્રજને મુક્ત કરવા માટે મદદરૂપ થાય છે જ્યારે પોષક સ્તર એ પરાગ્રજને પોષણ પૂરું પાડશે વિશિષ્ટ પ્રોટીન ઉત્સેચક અને અંતઃસ્ત્રાવના સ્ત્રાવ સાથે સંકળાયેલ છે અને પરાગ્રજની સંગતતા નક્કી કરવા માટે આ સ્તર મદદરૂપ થાય છે હવે આપણે નીચેની આકૃતિ તરફ ધ્યાન આપીએ કે અહીંયા સ્ફોટન આપતું પરિપક્વ પરાગાશય આપણે જોઈ શકીએ છીએ આ પરાગાશયના ચાર કોટરો હતા આ ચાર કોટરોની જે દીવાલ છે એ દિવાલનું ફાટી જતા સ્ફોટન થયું છે સ્ફોટન થતાં અંદર રહેલી પરાગ્રજો મુક્ત થાય છે હવે આ મુક્ત થયેલી પરાગ્રજને પહોંચવાનું કઈ જગ્યાએ છે તો વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએ એટલે કે સ્ત્રી કેસરના પરાગાસન સુધી પહોંચવાનું છે તો પહોંચવા માટે એને જરૂરિયાત પડશે કોઈ પણ વાહકોની એટલે કે પરાગ્ઞાનની ક્રિયાની તો પરાગનયનની ક્રિયા જોતા પહેલાં આપણે આ પરાગ્રજની રચના કેવી છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું હવે આ રીતે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે પુષ્પનો અભ્યાસ કર્યો પુષ્પની અંદર નરપ્રજનન અંગ એનો પરાગાશય પરાગાશયનો છેદ પરાગાશયના છેદની અંદર લઘુ ધાની અને લઘુ ધાનીની અંદર હવે લઘુબીજાણું એટલે કે પરાગ્રજ આમ ક્રમશઃ અંતસ્થ રચનાઓ તરફ આપણે આગળ વધીશું હવે કઈ રીતે લઘુ જનન એટલે કે પરાગ્રજનું નિર્માણ કઈ રીતે થાય છે તો તેના વિશે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પરાગાશય તરુણ છે તરુણ અવસ્થાની અંદર જે પરાગાશય છે એ તરુણ અવસ્થાના પરાગાશયની અંદર જ્યારે આપણે છેદ લીધો તો એની અંદર આપણે આ ચાર કોટરો જોયા એ ચાર કોટરોની અંદર ચાર લઘુ ધાની જોઈ અને આ લઘુ બીજાણુ મધ્યની અંદર કેટલાક સમજાત કોષોનો સમૂહ આપણે જોઈ શકીએ છીએ સમજાત એટલે કે એક સરખા કોષોનો સમૂહ અને એ કોષોના સમૂહને આપણે તરીકે ઓળખીશું કારણ કે તેમાંથી આપણી લઘુ બીજાણુ એટલે કે પરાગ્રજનું નિર્માણ થવાનું છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો તરુણ પરાગાશયની અંદર આવેલ ચાર લઘુ બીજાણુ ધાનીઓ અને એ લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં સમજાત કોષોનો સમૂહ આવે છે જેને આપણે બીજાણુજનક તરીકે ઓળખીએ છીએ હવે જ્યારે આ તરુણ પરાગાશય જ્યારે પરિપક્વ બની જશે તરિ જ્યારે પરિપક્વ બનશે તે સમયે આ અંદર રહેલ બીજાણુજનક પેશીના કોષોનું અર્ધીકરણ થશે અને અર્ધીકરણ થતાની સાથે બીજાણુ ચતુષ્ક એટલે કે પરાગ ચતુષ્ક અથવા તો લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે આપણે એને ઓળખીએ છીએ તો તેનું નિર્માણ અહીં થતું હોય છે હવે આ બીજાણુજનક પેશી છે દરેક કોષો આ લઘુ બીજાનું નિર્માણ કરવાની ક્ષમતા તેઓ ધરાવે છે અને આ પરાગ અથવા તો લઘુ બીજા માતૃકોષ કહીશું એટલે કે જે કોષોમાંથી લઘુ બીજાણું બને તે કોષોને આપણે લઘુ બીજાણું માતૃકોષ તરીકે ઓળખીશું તે કોષો ક્યાં હોય છે તો તે કોષો હશે આ લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં એ ક્યારે અર્ધિકરણ પામશે જ્યારે પરાગાશય પરિપક્વ થશે ત્યારે પરિ પરાગાશય પરિપક્વ થતાની સાથે બીજાણુજનક પેશી એટલે કંઈ મધ્યમાં રહેલા કોષો એનું અર્ધિકરણ થતાં લઘુ બીજાણું ચતુષ્કનું નિર્માણ થાય છે આમ જે કોષો લઘુ બીજાણું ચતુષ્ક બનાવે એને આપણે લઘુ બીજાણું માતૃકોષ તરીકે ઓળખીએ છીએ આમ આ જે પરાગ માતૃકોષ અથવા તો લઘુ બીજાણું માતૃકોષ છે તેનું અર્ધિકરણ થતાં લઘુ બીજાણું આપણે મેળવી શકીએ છીએ અને આ લઘુ બીજાણું બનવાની ક્રિયા એને આપણે લઘુ બીજાણુ જનન તરીકે ઓળખીશું લઘુ બીજાણુનું નિર્માણ થાય તે ક્રિયા એને આપણે લઘુ બીજાણુ જનન તરીકે ઓળખીએ છીએ જેમાં પરાગ માતૃકોષના અર્ધિકરણ થતાં આપણે લઘુ બીજાણુ મેળવી શકીએ છીએ આ લઘુ બીજાણુ હંમેશા ચાર ચારના સમૂહની અંદર નિર્માણ પામતા હોય છે તેથી તેને આપણે લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક તરીકે પણ ઓળખીએ છીએ હવે આ જ્યારે પરાગ ચતુષ્કનું નિર્માણ થઈ જશે અને પરાગાશય સંપૂર્ણપણે પરિપક્વ થઈ જાય ત્યારબાદ આ પરાગાશય શુષ્ક બને છે પરાગાશય શુષ્ક બનતાની સાથે અંદર રહેલા લઘુ બીજાણુઓ જે ચતુષ્ક સ્વરૂપે છે તે એકબીજાથી હવે ધીમે ધીમે છૂટા પડી જાય છે અને છૂટા પડતાની સાથે આપણે એને પરાગરજ તરીકે ઓળખીએ છીએ આ પરાગરજ લઘુ બીજાણુ અંદર એટલે કે અહીં બધી સમાવિષ્ટ થયેલી હોય છે આ લઘુ બીજાણુ અંદર હજારો જેટલી પરાગ્રજનું નિર્માણ થાય છે આ પરાગાશયનું સ્ફોટન થશે અને બધી પરાગ્રજ બહાર મુક્ત થઈ જાય છે આમ લઘુબીજાણુ જનન એટલે કે લઘુ બીજાણુનું નિર્માણ થવાની પ્રક્રિયા લઘુ બીજાણુનું નિર્માણ ક્યાં થશે પરાગાશયની અંદર રહેલી ચાર લઘુ બીજાણુ ધાનીમાં લઘુ અંદર સમજાત કોષોનો સમૂહ આવે જેને આપણે બીજાણુજનક જનક તરીકે ઓળખીશું પરિપક્વ થતાં આ કોષોનું અર્ધિકરણ થઈ અને લઘુ બીજાણુ ચતુષ્ક બની જાય છે જેને આપણે પરાગરજ તરીકે ઓળખીશું જેની અંદર અંદર રહેલા પરાગ કોષનું અર્ધિકરણ થતાં આપણે લઘુ બીજાણું નિર્માણ થતું હોય છે આમ જ્યારે પરાગરજનું નિર્માણ થઈ જાય પરાગરજ પરિપક્વ થઈ જશે ત્યારે પરાગાશયનું સ્ફોટન થાય છે અને સ્ફોટન થવા માટે પરાગરજ સૌ પ્રથમ શુષ્ક બને છે અને શુષ્ક બન્યા બાદ અંદર રહેલા લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડી જાય અને પરાગ્રજનું નિર્માણ થઈ જાય છે આમ લઘુ બીજાણુ ધાનીમાંથી હજારો પરાગ્રજનું નિર્માણ આપણે જોઈ શકીએ છીએ હવે આપણે પરાગ્રજ વિશે ચર્ચા કરીશું કે પરાગ્રજ એ શું છે તો પરાગ્રજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે પરાગ્રજ એ ખૂબ જ જરૂરી છે જો પરાગ્રજનું નિર્માણ ન થાય તો ફલનની ક્રિયા અશક્ય બની જતી હોય છે તો આપણે આવી પરાગ્રજ વિશે જોઈશું પરાગ્રજ સુધી આપણે પહોંચવા પહેલા શરૂઆત આપણે પુષ્પથી કરી પુષ્પ ત્યારબાદ તેનું નરપ્રજનન અંગ એટલે કે પૂ પુકેસરનો ફળદ્રુપ ભાગ પરાગાશય પરાગાશયની અંદર આવેલ લઘુ ધાની લઘુ બીજાણુ ધાની અંદર લઘુ બીજાણું માતૃકોષો અને તેમાંથી લઘુ એટલે કે પરાગ્રજનું નિર્માણ થયું તેવી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ હવે આ પરાગરજની રચના જોઈએ કે પરાગરજ કેવી છે પરાગરજના ઉપયોગો શા છે અને પરાગરજ એ શા માટે વનસ્પતિ માટે ખૂબ જ જરૂરિયાત ધરાવે છે અને પરાગરજ તરફ કીટકો શા માટે આકર્ષાય છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પરાગરજની રચના પરાગરજને બીજા શબ્દોમાં આપણે નરજન્યુજનક તરીકે પણ ઓળખતા હોઈએ એટલે નરજન્યુજનકનો વિકાસ આપણે અહીં જોઈશું નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ ધરાવે છે જો આપણે પરાગ્રજને મિત્રો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈશું તો અલગ અલગ કદ અલગ અલગ આકાર રંગ અને રચના ધરાવે છે સામાન્ય રીતે જાસૂદ ધતુરો વગેરે જેવા પુષ્પોની પરાગ્રજ આપણે સરળતાથી સૂક્ષ્મદર્શક યંત્રની અંદર અભ્યાસ કરી શકીએ છીએ પરાગ્રજનો આકાર પણ અલગ અલગ હોય છે કેટલાકની ગોળાકાર તો કેટલાકની અંડાકાર હોય છે

એ અંદરની તરફ આવેલા આવરણને આપણે અંતઃ આવરણ તરીકે ઓળખીએ છીએ બાહ્ય આવરણ પરાગ્રજની બહારની તરફ આવેલું આવરણ એ સ્પોરોપોલિનિન નામના દ્રવ્યથી બનેલું હોય છે આ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો આ દ્રવ્ય સળંગ ન રહેતા તૂટક છે એટલે કે વચ્ચે અમુક અમુક જગ્યા ઉપર એની ગેરહાજરી દર્શાઈ રહી છે જ્યાં ગેરહાજરી છે તે ભાગને આપણે જનન છિદ્ર તરીકે ઓળખીશું એટલે કે જ્યાં સ્પોરોપોલિનીન ગેરહાજર છે ત્યાં જે છિદ્ર બને છે એને આપણે જનન છિદ્ર તરીકે ઓળખીએ છીએ આ જે સ્પોરોપોલિનિન છે તે પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે અને એટલું બધું અસરકારક છે કે જેને ઊંચું તાપમાન જલદ એસિડ અથવા તો બેઝ અથવા તો ઉત્સેચકોની પણ અસર થતી નથી એટલે કે પરાગ્રજને ટોટલી પ્રોટેક્શન આપવાનું રક્ષણ આપવાનું કાર્ય એ સ્પોરોપોલિનિનને આભારી છે આ સ્પોરોપોલિનિનના આવા સખત આવરણને કારણે પરાગ્રજ આજે પણ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી આપણે જોઈ શકીએ છીએ આ ખૂબ જ અસરકારક છે જેને ઊંચું તાપમાન જલદ એસિડ બેઝ ઉત્સેચકોની અંદર પણ એ સ્તર અવનત પામતું નથી એ હંમેશા અકબંધ તેની જગ્યા જાળવી રાખે છે અને પરાગ્રજને રક્ષણ આપે છે ત્યારબાદ આપણે ચર્ચા કરીશું અંદરની તરફ આવેલું આવરણ જેને આપણે કહીએ છીએ અંતઃ આવરણ આ અંતઃ આવરણ એ સેલ્યુલોઝનું બનેલું છે અને આ આવરણ તમે જોઈ શકો કે સળંગ છે જ્યારે બહારનું આવરણ છે એની અંદર ચોક્કસ જગ્યાએ જનન છિદ્ર હોવાથી સ્પોરોપોલિનિનની ત્યાં ઘેરહાજરી હતી જ્યારે અહીં અંદરનું આવરણ જે છે એ સળંગ છે જેને સેલ્યુલોઝથી બનેલું છે એવું આપણે જોઈ શકીએ છીએ હવે અંદર કોષ રસ આવેલો છે આ કોષ રસ એ રસ તર વડે ઘેરાયેલો હોય છે અને મધ્યમાં એક સ્પષ્ટ કોષ કેન્દ્ર આપણે જોઈ શકીએ છીએ આમ રજની જો આપણે રચનાની ચર્ચા કરીએ તો બે આવરણ એક બાહ્ય આવરણ એક અંતઃ આવરણ બાહ્ય આવરણ જે સ્પોરોપોલિનિનનું બનેલું અંતઃ આવરણ જે સેલ્યુલોઝનું બનેલું બાહ્ય આવરણ એ તૂટક છે એટલે કે કેટલીક જગ્યાએ ગેરહાજર છે જ્યાં જનન છિદ્ર છે જ્યારે અંતરનું આવરણ એ અંતરનું આવરણ એ સળંગ છે એવું આપણે જોઈ શકીએ છીએ અંદર કોષ રસ કોષ કેન્દ્ર તથા રસ વિશે આપણે અભ્યાસ કર્યો હવે આપણે આ પરાગ્રજ પરિપક્વ થશે ત્યારે અંદરની તરફ શું ફેરફાર આપણે જોઈ શકીએ છીએ તેના વિશે ચર્ચા કરીએ તો જ્યારે આ પરાગ્રજ પરિપક્વ થઈ જશે ત્યારે એની અંદર આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે બે કોષો આપણે અંદર નિર્માણ પામેલા જોઈ શકીએ છીએ આ બે કોષો પૈકી એક કોષ મોટો છે આ મોટા કોષને આપણે વાનસ્પતિક કોષ અથવા તો કોષ તરીકે ઓળખીશું આ કોષની અંદર એક અનિયમિત આવેલું હોય છે આ કોષ મોટો હોવાનું કારણ એ છે કે સંગ્રહિત ખોરાક તે ધરાવે છે એના કારણે વાનસ્પતિક કોષ અથવા તો કોષનું કદ એ મોટું હોય છે જ્યારે નીચેની તરફ તમે જોઈ શકો છો એક નાનો કોષ આપણે જોઈ શકીએ જેને આપણે જનન કોષ તરીકે ઓળખશું આ જનન કોષ એ વાનસ્પતિક કોષના કોષરસની અંદર તરે છે એટલે કે અંદર તર્યા કરે છે આના કોષ રસ વિશે ચર્ચા કરીએ તો એકદમ ઘટ્ટ કોષ રસ તથા ત્રાકાકાર કોષ કેન્દ્ર તે ધરાવે છે આમ પરિપક્વ પરાગરજની અંદર બે પ્રકારના કોષો આપણે જોઈ શકીએ છીએ જેની અંદર મોટો કોષ એ વાનસ્પતિક કોષ અને નાનો કોષ એ જનન કોષ છે વાનસ્પતિ કોષ એ ખોરાકનો સંગ્રહ કરે છે જ્યારે જનન કોષ છે એ ઘટ્ટ કોષ રસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે મોટા ભાગની આવૃત્ત બીજધારી વનસ્પતિઓની અંદર આ બે કોષીય અવસ્થા હોય ત્યારે જ પરાગ્રજ મુક્ત થઈ જતી હોય છે સાહીઠ ટકાથી પણ વધુ આવૃત બીજધારી વનસ્પતિઓ આ અવસ્થાએ પરાગ્રજને મુક્ત કરે છે પણ બાકીની જે વનસ્પતિઓ છે તે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે પરાગ્રજ ત્રિકોષીય અવસ્થા એટલે કે પરાગ્રજની અંદર અહીં બે કોષો છે એની જગ્યાએ ત્રણ કોષોનું નિર્માણ થઈ જાય તે અવસ્થા તો ત્રણ કોષોનું નિર્માણ કઈ રીતે થશે તો અહીં જે આ નાનો જનન કોષ છે એ આ જનન કોષનું સમવિભાજન થતાં આ જનન કોષ એકમાંથી બે ભાગની અંદર વહેંચાઈ જતાં અહીં ત્રણ કોષોનું નિર્માણ થઈ જાય અને એને આપણે ત્રિકોષીય અવસ્થા તરીકે ઓળખીએ છીએ આ ક્યારે નિર્માણ પામશે જ્યારે પરાગજ પરિપક્વ થઈ જશે અને એનું સ્ફોટન થવાની તૈયારી હશે પરાગાશયનું તે સમયે આપણે આ રચનાઓની અંદર નિર્માણ પામેલી જોઈ શકીએ છીએ મોટાભાગની એટલે કે સાહીઠ ટકા જેટલી વનસ્પતિમાં દ્વિકોષીય જ હોય છે પરંતુ એ સિવાયની બાકી રહેતી આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર આવી ત્રિકોષીય અવસ્થાઓ જનન કોષના સમવિભાજનને કારણે બે નરજન્યુ અથવા તો પૂજન્યુ બનતા આપણે જોઈ શકીએ છીએ આ જે પરાગ્રજ છે એ પરાગ્રજને કારણે કેટલાક રોગો પણ થાય છે જેમ કે એલર્જી કેટલીક વખત તમે અનુભવ્યું હશે કે કોઈક ગાર્ડનમાં જતાં અચાનક છીંક આવવી માથું દુખવું અણગમો થવો અથવા તો કોઈ ચોક્કસ પુષ્પની સ્મેલ લેતા આપણને આવી કોઈ પણ અનુભૂતિ થતી હોય છે તો આવી અનુભૂતિ આ પરાગ્રજની જે સ્મેલ છે એ પરાગ્રજને કારણે અથવા તો પરાગ્રજની જે સ્મેલ છે પુષ્પની સ્મેલ છે એના કારણે પણ કેટલીક વખત થતી હોય છે તો હવે પરાગ્રજને કારણે એલર્જી એ મુખ્ય રોગ કહી શકાય તે સિવાય શ્વાસવાહિકાની યાતના એટલે કે પરાગરજ ખૂબ જ સૂક્ષ્મ ધૂળ જેવી હોય છે જે પવન સાથે હવાની અંદર ઉડે અને આપણા શ્વાસમાં લેવાય તો શ્વાસવાહિકાની અંદર યાતના એટલે કે દુઃખ અનુભવાય છે કેટલીક વખત અસ્થમા અસ્થમા પણ આ પરાગરજને કારણે અને બ્રોન્કાઇટિસ કે જે શ્વાસનો લગતો શ્વસનની ક્રિયાને લગતો રોગ છે તે પણ આ પરાગ્રજને કારણે થતા રોગોની અંદર સમાવિષ્ટ છે એવું આપણે કહી શકીએ ઘઉંની સાથે નીકળતી વનસ્પતિ જેને આપણે ગાજર ઘાસ તરીકે ઓળખીએ છીએ તે સર્વવ્યાપી છે અને આ ગાજર ઘાસની પરાગ્રજને કારણે એલર્જી જેવા રોગોની શક્યતાઓ ખૂબ જ વધારે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડની અંદર આપણે જોયું કે પરાગ્રજ ની રચના કેવી છે પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ ધરાવે છે જાસૂદ જેવી ને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર પરાગરજ રાખતા તેની સૂક્ષ્મ રચનાઓનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ તેનો વિશિષ્ટ આકાર તેનો વ્યાસ વગેરે વિશે ચર્ચા કર્યા બાદ આપણે પરાગરજની અંદર આવેલ બે આવરણો વિશે ચર્ચા કરી બહારનું આવરણ તથા અંદરનું આવરણ બહારનું સ્પોરોપોલિનિનનું જ્યારે અંદરનું સેલ્યુલોનું બનેલું છે બહારના આવરણની અંદર જનન છિદ્ર આ જનન છિદ્રની જગ્યા ઉપર સ્પોરોપોલિનિન ગેરહાજર હોય છે અને વિદ્યાર્થી મિત્રો આ તબક્કે જનન છિદ્રનો ઉપયોગ હું તમને જણાવી દઉં કે જ્યારે પણ આ પરાગરજનું અંકુરણ થશે ત્યારે આ અંતરના આવરણ એ આ જનન છિદ્રમાંથી બહાર આવી પરાગ નલિકાનું નિર્માણ કરશે તેથી અહીં હવે આ જનન છિદ્ર આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ જ્યારે પરાગ્રજ પરિપક્વ થશે ત્યારે એની અંદર જોવા મળતા બે કોષો વિશે આપણે ચર્ચા કરી જેની અંદર મોટો કોષ એ વાનસ્પતિક કોષ જ્યારે નાનો કોષ એ જનન કોષ છે અને મોટે ભાગે એટલે કે સાહીઠ ટકાથી પણ વધારે વનસ્પતિઓની અંદર આ પ્રમાણે એટલે કે દ્વિકોષીય અવસ્થાએ જ પરાગ્રજ મુક્ત થતી હોય છે જ્યારે બાકીની વનસ્પતિઓની અંદર ત્રિકોષીય અવસ્થાએ પરાગ્રજ મુક્ત થાય છે આમ જનન કોષ કેટલીક વખત વિભાજિત થઈ અને બે નળજન્યું બનાવે ત્યારબાદ મુક્ત થાય ત્યારે પરાગ્રજની અંદર ત્રણ કોષો હોય છે ત્યારબાદ પરાગ્રજથી થતા કેટલાક રોગો જેમ કે એલર્જી શ્વાસવાહિકાની યાતના અસ્થમાં બ્રોનકાઇટિસ અને આવા રોગો જે પરાગ્રજ દ્વારા ફેલાય છે તેના વિશે આપણે ચર્ચા કરી અને ત્યારબાદ ઘઉં સાથે ઊગી નીકળતું ગાજર ઘાસ જેની પરાગ્રજ દ્વારા વિવિધ રોગો થતા હોય છે તો આવી કંઈક પરાગ્રજની રચના આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી ચૂક્યા છીએ દેશોની અંદર પરાગ્રજ એ પોષક તત્વોથી સમૃદ્ધ છે પરાગ્રજમાંથી કેટલીક ગોળી ટેબ્લેટ અને પૂરક આહાર તરીકે પણ પરાગ્રજનો ઉપયોગ કરવામાં આવે છે પશ્ચિમના દેશો એની પેદાશોમાંથી ગોળી અને સિરપ સ્વરૂપે એનો ઉપયોગ કરે છે એ સિવાય રમતવીરો અને રેસના ઘોડાઓ પોતાના દેખાવની અંદર એટલે કે પરફોર્મન્સની અંદર વધારો કરવા માટે પણ પરાગ્રજની ટેબ્લેટ્સનો ઉપયોગ કરતા હોય છે આમ પરાગ્રજ આ રીતે ઉપયોગી છે પરાગ્રજની જીવિતતાનો આધાર આપણે જોઈએ તો પરાગાશયમાંથી મુક્ત થતી પરાગ્રજ પોતાની જીવિતતા ગુમાવે તે પહેલાં એણે પરાગાસન ઉપર પહોંચી જવું જરૂરી છે

તો વિદ્યાર્થી મિત્રો ત્રીસ મિનિટ એટલે કે પરાગાશયના સ્ફોટન થતાથી ત્રીસ મિનિટ સુધી એની પરાગ્રજ પોતાની જીવિતતા જાળવી રાખે છે ને ત્યાં સુધીમાં પરાગનયન થઈ જવું એ ખૂબ જ જરૂરી હોય છે જ્યારે રોઝેસી લેગ્યુમિનોસી સોલેનેસી આ બધી વનસ્પતિની અંદર મહિનાઓ સુધી પરાગ્રજ એ પોતાની જીવિતતા જાળવી રાખતી હોય છે પરાગ્રજનો જો આપણે સંગ્રહ કરવો હોય તો પ્રવાહી નાઇટ્રોજનની અંદર માઇનસ વન નાઇન્ટી સિક્સ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને આપણે એનો સંગ્રહ કરી શકીએ છીએ એનો ઉપયોગ પરાગ નિધિની અંદર કરવામાં આવે છે અને પાક સંવર્ધિત કાર્યક્રમો કરવા માટે એટલે કે શંકર જાતો મેળવવા માટે આવી પરાગરજોને આપણે એકઠી કરી અને અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ મેળવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડની અંદર આપણે પુષ્પ પુષ્પનો અવા આવશ્યક અંગ એટલે કે પૂ કેસર પૂ અંદર પણ સ્પેશિયલી આપણે પરાગાશય પરાગાશયની અંદર લઘુ બીજાણું ધાની લઘુ બીજાણું ધાનીની અંદર લઘુ બીજાણું એટલે કે પરાગ્રજનું નિર્માણ પરાગ્રજની રચના પરાગ્રજની અંતસ્થ રચના પરાગ્રજના ઉપયોગો અને તેની જીવિતતા વિશે આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કર્યો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ થિયરીને રિલેટેડ કેટલાક પ્રશ્નોના જવાબ આપણે જોઈશું તો સ્વાધ્યાયનો પ્રશ્ન છે પરાગ્રજની દિવાલના નિર્માણમાં પોષક સ્તરનો ફાળો વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પરાગ્રજનું નિર્માણ એ બીજાણુધાનીની અંદર થતું હોય છે તો બીજાણુધાનીનું સૌથી અંદરનું સ્તર એ પોષક સ્તર છે બરાબર અને એ વિકાસ પામથી પરાગ્રજને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે પોષક સ્તર એટલે પોષણ પૂરું પાડનાર સ્તર છે લઘુ જનન દરમિયાન પોષક સ્તરના કોષો વિવિધ ઉત્સેચકો અંતઃસ્ત્રાવો એમિનો એસિડ અને અન્ય પોષક દ્રવ્યો ઉત્પન્ન કરી વિકાસ પામતી પરાગ્રજને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે ઉપરાંત પરાગ્રજનું બાહ્ય આવરણ પણ ઉત્પન્ન કરે છે જે સ્પોરોપોલિનિનનું બનેલું હોય છે આમ પરાગ્રજના નિર્માણ માટે પોષક સ્તર એ ખૂબ જ ઉપયોગી સ્તર છે કારણ કે તેના દ્વારા એને પોષણ મળે છે એને જરૂરી ઉત્સેચકો અંતસ્ત્રાવો એમિનો એસિડ વગેરે પણ આ જ સ્તર દ્વારા એને મળતું હોય છે તો આ સ્તર એ ખૂબ જ મહત્ત્વનું ગણી શકાય આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો અહીં એક ચાર્ટ આપ્યો છે જેની અંદર પરાગ માતૃકોષમાંથી પરાગ ચતુષ્કનું નિર્માણ થવું અને પરાગ ચતુષ્કમાંથી આપણે જાણીએ છીએ કે પરાગરજ બને છે હવે પરાગરજની અંદર બે પ્રકારના કોષોનું નિર્માણ થશે એક વાનસ્પતિક કોષ અને બીજો કયો કોષ તે આપણે ઓળખવાનું છે તો આપણે જાણીએ છીએ કે જ્યારે પરાગ માતૃકોષમાંથી પરાગચતુષ્ક અને એમાંથી પરાગરજનું નિર્માણ થશે ત્યારે વાનસ્પતિક કોષની સાથે જનન કોષનું નિર્માણ થતું હોય છે તો અહીં આપણે જનન કોષને જવાબ તરીકે ગણીશું હવે આપણે આપણે આગળનો પ્રશ્ન જોઈશું અહીં એક તફાવત જોઈશું ની રચના આપણે જોઈ ગયા છીએ આપણે જાણીએ છીએ કે પરાગ્રજ ફરતે બે આવરણો આવેલા હોય છે બહારનું આવરણ જેને આપણે બાહ્ય આવરણ કહીએ અને અંતરનું આવરણ એને આપણે અંતઃ આવરણ તરીકે ઓળખીએ છીએ તો આપણે અહીં સૌ પ્રથમ બાહ્ય આવરણ અને અંતઃ આવરણ બંને વચ્ચે શું ભેદ છે તે ભેદ સ્પષ્ટ કરવા માટે અહીં આપણે આ તફાવત જોઈશું પરાગ્રજનું બાહ્ય આવરણ અને પરાગ્રજનું અંતઃ આવરણ આપણે જાણીએ છીએ બાહ્ય આવરણ એટલે કે બહારની તરફ આવેલું આવરણ તો આપણે અહીંયા કહી શકીએ કે પરાગ્રજની સૌથી બહાર આવેલું આવરણ તે આવરણને આપણે પરાગ્રજને બાહ્ય આવરણ તરીકે ઓળખીએ છીએ આ આવરણ સખત હોય છે જ્યારે પરાગ્રજની સૌથી અંદર આવેલું આવરણ એને આપણે અંતઃ આવરણ તરીકે ઓળખીએ છીએ આ આવરણ પાતળું હોય છે હવે વાત કરીએ બાહ્ય આવરણ તો બાહ્ય આવરણ એ સ્પોરોપોલિનિનનું બનેલું હોય છે જ્યારે અંતઃ આવરણ એ સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે આપણે જાણીએ છીએ કે બહારનું આવરણ સ્પોરોપોલિનિનનું બનેલું હોય બરાબર વિદ્યાર્થી મિત્રો અને આ સ્પોરોપોલિનિન એ વનસ્પતિ માટે ખૂબ જ જરૂરી છે ચાલો જોઈશું કે સ્પોરોપોલિનિન કેવું છે તો એ સખત છે પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે ઊંચું તાપમાન જલજ એસિડ અને બેઝ સામે પણ તે ટક્કર ઝીલે છે એટલે કે સ્પોરોપોલિનિન વનસ્પતિને ઘણા વર્ષો પછી પણ આપણે કેટલાક એવા ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો જોઈ ચૂક્યા કે ઘણા વર્ષો પછી પણ પરાગ્રજ અંકુરિત થાય છે અને એની એ અવસ્થાની અંદર ઘણા ટાઈમ સુધી એ પરાગ્રહ સચવાઈ રહે છે જળવાઈ રહે છે એને માટે આભારી છે સ્પોરોપોલિનિન કારણ કે સ્પોરોપોલિનિન ઉપર કોઈપણ પ્રકારના કાર્બનિક દ્રવ્યની અસર નથી થતી ઊંચા તાપમાનમાં પણ તે અવનત નથી પામતું તેમજ એને કોઈ પણ એસિડ અને બેઝની પણ અસર થતી નથી તેથી સ્પોરોપોલિનિન બહારની તરફ આવેલું છે તેથી અંદર રહેલું અંદરનું આવરણ અને એની અંદર રહેલું કોષ કેન્દ્ર અને અંદર રહેલા દ્રવ્યો નાશ પામી શકતા નથી આમ સ્પોરોપોલિનિન એ અહીં ખૂબ જ જરૂરી ગણી શકાય ચાલો હવે આપણે પરાગ્રજના અંતઃ આવરણ વિશે માહિતી મેળવીશું પરાગ્રજનું અંતઃ આવરણ પરાગ્રજના અંતઃ આવરણની આવરણ એ પાતળું છે એટલે ઊંચા એસિડ ઊંચું તાપમાન જલ જ એસિડ અને બેઝ સામે તે ટક્કર ઝીલી શકતું નથી એટલે કે અંદરનું આવરણ એ એકદમ નરમ છે પાતળું છે જ્યારે બહારનું આવરણ એ કઠણ છે સખત છે આમ બહારના આવરણને કારણે પરાગ્રજને રક્ષણ મળે છે આમ આ તફાવત જો પૂછાય તો આ મુદ્દાની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે કરવી પડશે ફરીથી એક વખત આપણે પરાગ્રજની તફાવત વિશે ચર્ચા કરી શકશું બાહ બાહ્ય આવરણ અને અંતઃ આવરણ તો આપણે જોઈ ગયા કે પરાગ્રજની સૌથી બહારનું આવરણ એટલે કે બાહ્ય આવરણ પરાગ્રજની અંદરનું આવેલું આવરણ એટલે કે અંતઃ આવરણ બહારનું આવરણ સખત હોય છે અંદરનું આવરણ પાતળું હોય છે બહારનું આવરણ સ્પોરોપોલિનિનનું બનેલું હોય છે જ્યારે અંદરનું આવરણ સેલ્યુલોસ અને પેક્ટિનનું બનેલું હોય છે સ્પોરોપોલિનિન સખત અને પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે જે ઊંચા તાપમાન જલજ એસિડ અને બેઝ સામે ટક્કર ઝીલતું હોય છે જ્યારે અંતઃ આવરણ પાતળું છે ઊંચા તાપમાન જલજ એસિડ અને બે સામે તે ટક્કર ઝીલી શકતું નથી આગળ વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું અહીં આપણો પ્રથમ એમસીક્યુ છે પાંચસો બાર પરાગ્રજના નિર્માણ માટે કેટલા અર્ધિકરણ કોષ વિભાજન દ્વારા થાય અને કોષો એમાંથી મુક્ત થાય તો વિદ્યાર્થી મિત્રો અર્ધિકરણ આપણે ધોરણ અગિયારની અંદર કોષ અને કોષ વિભાજન વિશે અભ્યાસ કરી ચૂક્યા છે આપણે જાણીએ છીએ કે અર્ધીકરણ જ્યારે થતું હોય છે ત્યારે એક કોષમાંથી ચાર કોષોનું નિર્માણ થાય છે તો અહીં આપણે પાંચસો ને બાર પરાગ્રજનું નિર્માણ કરવાનું છે આપણે જાણીએ છીએ કે પરાગ્રજનું નિર્માણ એ લઘુ માતૃ માતૃકોષોમાંથી થતું હોય છે તો અહીં કેટલી પરા કેટલા લઘુબીજાણું માતૃકોષો હશે તો પાંચસો ને બાર પરાગ્રજનું નિર્માણ થાય તેની માટેના પહેલાં આપણે ઓપ્શન જોઈશું ઓપ્શન એ ચોસઠ લઘુ બીજાણું માતૃકોષો ઓપ્શન બી એકસો અઠ્ઠાવીસ લઘુબીજાણું માતૃકોષો ઓપ્શન સી પાંચસો બાર લઘુબીજાણું માતૃકોષો ઓપ્શન ડી બસો છપ્પન લઘુબીજાણું માતૃકોષો હવે આપણે ચર્ચા કરી તે પ્રમાણે કે અર્ધીકરણ જ્યારે હશે ત્યારે એક કોષમાંથી ચાર કોષોનું નિર્માણ થાય છે તો અહીં એકસો અઠ્ઠાવીસ ગુણ્યા ચાર કરીએ તો જવાબ આપણો પાંચસો બાર આવે તો આપણો જવાબ આપણે જોઈએ અહીં જે બોલ્ડ છે એટલે કે ઓપ્શન બી એકસો અઠ્ઠાવીસ લઘુ બીજાણું એટલે કે એકસો અઠ્ઠાવીસ ગુણ્યા ચાર કરીશું તો પાંચસો બાર થાય છે આથી અહીં જવાબ આવશે એકસો અઠ્ઠાવીસ લઘુ બીજાણું હવે આપણે આગળ વધીશું એમસીક્યુ નંબર બે તરફ લાક્ષણિક લઘુ ધાની બાહ્ય સપાટીથી દીવાલ સ્તરો બહારથી અંદર તરફ જવા માટે સાચો ક્રમ કયો છે તે આપણે જણાવવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં લઘુ બીજાણુ ધાનીના જે લેયર્સ છે દિવાલના એના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ તો આપણે પહેલા ઓપ્શન જોઈશું અને સાચો વિકલ્પ કયો આવશે તે આપણે પસંદ કરીશું તો અહીં અધિસ્તર તંતુમય સ્તર મધ્યસ્તર પોષક સ્તર ઓપ્શન એ ઓપ્શન બી અધિસ્તર મધ્યસ્તર તંતુમય સ્તર પોષક સ્તર ઓપ્શન સી પોષક સ્તર તંતુમય સ્તર મધ્યસ્તર અધિસ્તર જ્યારે ઓપ્શન ડી પોષક સ્તર મધ્યસ્તર તંતુમય સ્તર અને અધિસ્તર છે તો આપણે જાણીએ છીએ કે આપણને અહીં સવાલ પૂછ્યો છે બહારથી અંદર તો બહારથી અંદર માટે સૌ અધિસ્તર પછી તંતુમય સ્તર મધ્ય સ્તર અને અંતે પોષક સ્તર આવે પરંતુ જો આ સવાલ આપણને ઉલટાવીને પૂછવામાં આવે કે અંદરથી બહાર તો આપણે આ એમસીક્યુ જવાબ જે છે તે ઉલટો કરીશું એટલે કે પોષક સ્તર મધ્યસ્તર તંતુમય સ્તર અને અધિસ્તર આપણે આગળ વધીશું એમસીક્યુ નંબર ત્રણ તરફ પરાગ્રજના બાહ્ય આવરણનો બંધારણીય ઘટક સ્પોરોપોલિનિન છે તે આની સક્રિયતાથી વિઘટન થાય છે હમણાં જ આપણે ચર્ચા કરી ચૂક્યા કે સ્પોરોપોલિનિન તો સ્પોરોપોલિનિનને ઉત્સેચકોની પણ અસર નથી થતી ઊંચા તાપમાનની પણ અસર નથી થતી જલદ એસિડથી પણ તેની અસર નથી થતી તો સ્પોરોપોલિનિનનું વિઘટન થતું નથી તો આ એમસીક્યુનો આન્સર આવશે તેનું વિઘટન થતું નથી હવે આપણે જોઈશું એમસીક્યુ નંબર ચાર ડાંગર જેને આપણે ચોખા તરીકે ઓળખીએ છીએ તો ડાંગર અને ઘઉંની પરાગરાજ મુક્ત થયા બાદ કેટલી મિનિટની અંદર પોતાની વહન ક્ષમતા ગુમાવી દે છે તો આપણે જાણીએ છીએ કે મુક્ત થયા બાદ જો ત્રીસ મિનિટની અંદર એ પોતાના પરાગાસન ઉપર નહીં પહોંચશે તો એ પોતાની વહન ક્ષમતા ગુમાવી દે છે એટલે અહીં આવશે એની જીવિતતાનો સમય ત્રીસ મિનિટ થેન્ક યુ